જીવન જરૂરિયાત આપણે આપણે જીવનમાં ઘર છે એ રહેઠાણ રહેઠાણ છે ખૂબ જ મહત્વની વસ્તુ છે આપણે ઘર આપણને ઠંડી ગરમી પ્રકાશ હવા બધાથી આપણને રક્ષણ આપે છે એટલે ઘર છે એ ખૂબ જ જરૂરી છે જેમ આપણું ઘર હોય છે એવી રીતે પશુ પક્ષીઓનું પ્રાણીઓનું બધાનું પણ ઘર હોય છે એટલે ઘર છે રોજિંદી લાઈફ જે આપણે રોજે રોજ આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુમાં કેટલા ઊંચા ઊંચા મકાનો છે બિલ્ડિંગો છે અને સાંકડા રસ્તાઓ છે જે રસ્તામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક હોય છે બહાર ફરવા માટે નીકળી જાય છે સુવાનો બનાવેલું છે અને આ બધું આવું સરસ કુદરતી વાતાવરણ જોઈ અને એને પણ ખૂબ જ
આનંદ થાય છે અને એ જોવે છે તો એનું ઘર જે છે એ જાડા પથ્થરોનો પથ્થરો ગોઠવેલા છે અને અંદરથી છાણ અને ઘાસથી લીપેલું છે અને એનો જાડો થર છે અને એ આખું છે એ એક ગાયની અંદર જે આપણે રાખીએ છીએ તપેલા જેવું લાગતું હતું પછી એને ઉપર લઈ જાય છે ત્યારે કહે છે કે અમે ઉપર ઠંડી ન હોય ત્યારે અમે ઉપર રહીએ છીએ અને ખૂબ જ ઠંડી પડે છે ત્યારે અમે પણ નીચેના માળે રહેવા વયા જાય છે કારણ કે ત્યાં લેહમાં તો ખૂબ જ ઠંડી હોય છે જેટલી ઠંડી આપણે અહીંયા હોય છે એનાથી ઝીરો ડિગ્રીએ હોય છે અને ત્યાં ઉપર જતા જે ઓક્સિજન એટલે કે જે પ્રાણવાયુ છે એ ઓછો થતો જાય છે જેમ તમે ક્યારેક ડુંગર ચડ્યા હોય તો તમને ખ્યાલ હશે કે જેમ તમે ઊંચાઈ જાઓ એમ તમને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે તમે હાલતા હોય તો તમને હાથ ચડવા માંડે હાથી જાઓ છો થાકી જાઓ કારણ કે ત્યાં ઓક્સિજન છે ઓછું થતું જાય છે એટલે ઓક્સિજન ઓછું થવાના કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તમે બીમાર અથવા તમને ચક્કર આવી શકે છે માથાનો દુખાવો થઈ શકે છે એવા અમુક અમુક તમને કારણો થઈ શકે છે કારણ કે ત્યાં ઓક્સિજન હોતું નથી એટલે અથવા તો ઓછું હોય છે ત્યાંથી તે પછી એના છાપરા ઉપર બધી જોવે છે તો કોઈકના છાપરા ઉપર છે લાલ લીલા મરચા સુકાય છે કોઈકના છાપરા ઉપર લાલ મરચા સુકાતા હોય છે ઘણાના છાપરા ઉપર નારંગી છે એની છારો સુકવેલી હોય છે ત્યારે જ્યારે રાશિનામનો છોકરો છે એ કહે છે કે અમારે બધા ફળોની અને બધી વસ્તુની અત્યારે સુકવણી કરી અને અમે રાખી દઈ છીએ અને ઠંડીમાં ઠંડીની સિઝન જ્યારે આવે છે ત્યારે અમને આ કોઈ પણ જાતની વસ્તુઓ મળ જોવા મળતી નથી ત્યાર પછી ત્યાંથી આગળ વધે છે અને ચાંપા નામના ગામ શહેરમાં પહોંચે છે ચાંપા છે એ ખૂબ જ પર્વતીય જાતિ પર્વતોમાં રહેતી એક જાતિ છે જેઓ ઘેટા બકરાને અને ઘેટા બકરા ચારીને પોતાનું જીવન છે એ ગુજારે છે એટલે કે પોતાનું જીવન છે એ એના ઉપર વિતાવે છે એ લોકો શું કરે છે તો કે જે જેમ ઊંચાઈ ઉપર જાય તેમ ઠંડી અને ઠંડી વધે છે એવી રીતે આ જે બકરા અને ઘેટા છે એના વાળ છે ભૂલાયો અને લાંબા થતા જાય છે જેના કારણે એ લોકોનું રોજિંદા જીવન ચાલ્યા કરે છે તેઓ એ ઘેટા બકરાના દૂધ માંસ ચામડા અને એના વાળથી કોટ સ્વેટર અને ઊન મેળવીને તેમનું જે ગુજરાન છે એ ચલાવે છે આ જ રીતે એ ત્યાંથી આગળ વધે છે અને ત્યાંથી આગળ વધી રેગો નામના ગામે રેગો નામનું તંબુ જોયું છે જ્યાં તંબુમાં પગ મૂક્યો અને સમજાયું કે તંબુમાં સીધા ઉભા રહી શકે છે હવે એ લોકોએ જે તંબુ બનાવ્યા હતા જે આનો પોતે ગૌરવ ચાણીનો તંબુ હતો એમાં એ પોતે માત્ર સૂઈ શકતો હતો જ્યારે આ બીજી જાતિના લોકો છે જે જાતિનું નામ છે ના ચાંપા જાતિના લોકો છે એ કેવા તંબુ બનાવતા હતા તો તે પોતે આખા ઉભા રહી શકે અને એ લોકોનો જે રસોઈ બનાવવાનો બનાવતા ધુમાડો જે નીકળે છે એ પણ બહાર જઈ શકે અને પોતે આરામથી ત્યાં હાલી ચાલી શકે છે એવો સરસ તંબુ બનાવતા હતા એ તંબુ તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો બરાબર હવે ત્યારે ત્યાં છે એ રૂમનું તાપમાન કેટલું થઈ જશે તો ઠંડી કેવી શિયાળામાં તાપમાન શૂન્ય કરતા પણ ઘણું નીચું હોય છે 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે જો તમે આ ઝડપની બસમાં હોય તો તમે તમારા ઘરેથી એક કલાકની ટ્રેનને દૂર પહોંચી જશો રેગો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે અને ચાંપા તેને લેખા કહે છે હવે જે આ ચાંપા લોકો છે એ લોકો શું કરે છે કે ઘેટા બકરાને રાખવાની જે જગ્યા હોય છે એને લેખા કહે છે લેખાની દીવાલો પથ્થરની બનેલી હોય છે દરેક પરિવાર તેના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે સ્ત્રીઓ અને યુવાનો છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે હવે એ લોકો શું કરે છે કે પોતાના ઘેટા બકરા કે કોઈ ન્યાય કોઈ ન જાય અથવા તો કોઈ આવે ભેગા ન થઈ જાય એટલે એ લોકો શું કરે છે કે જે પોતાના હોય એવું એક ચિહ્ન એટલે કે નિશાન તૈયાર કરી અને ઘેટા બકરા હોય છે એના ઉપર લખી નાખે છે અથવા તો દોરી લે છે ત્યાર પછી એ શ્રીનગર તરફ આગળ વધે છે મેં થોડા દિવસો ચાંપા જાતિના લોકો સાથે વિતાવ્યા પરંતુ દુર્ભાગ્યે મારે આગળ જવાનો સમય આવી ગયો મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે જે તદ્દન જુદી જ દુનિયામાં દુનિયા જેવું લાગે છે આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો હું શ્રીનગર તરફ કાર્ગિલ પર જઈને જતો હતો મેં બીજી ઘણી અદભુત ઇમારતો અને જુદા જુદા
ઘર જોયા. હવે એ શું કરે છે કે શ્રીનગર તરફ જાય છે અને રસ્તામાં શું બને છે અને શું જોવે છે એના વિશે વાત કરી છે. હવે તમે તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 128 જોજો. એમાં તમને આ બધાય અલગ અલગ ચિત્ર બતાવ્યા છે કે શ્રીનગરમાં કેવા ઘર હોય છે, ત્યાં લોકો કેવા મકાનમાં રહે છે, ત્યાં બીજા જૂના પુરાણા મકાનો કેવા છે, એ બધું છે. એ તમે જરાક આ વાંચી અને જોઈ લેજો બરાબર. પછી ત્યાર પછી જે પાછો કરે છે ગૌરવજાની ત્યાંની વાત કરે છે. હવે પરત જવાનો સમય હતો. જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા જ ઘર જોયા. સિમેન્ટ, ઈટ, સ્ટીલ અને કાચના, જે આ ઘર ખૂબ જ મજબૂત હતા. પરંતુ સદનસીબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ ન હતા. હવે જે ગૌરવજાની છે એને જે શ્રીનગરમાં જોયા ને એ જ ઘર મુંબઈમાં પણ એવા જ હતા. ખૂબ જ આનંદ થયો અને પોતાની મુસાફરી અને ત્યાં સફળ થયો એવો અનુભવ થયો. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આપ આપના પ્રશ્ન જવાબ સાથે. થેન્ક યુ.